હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપનો દોસ્ત સમ્રાટ સામંત ગઢવી ઓકે મિત્રો સરસ મજાની નવી સિરીઝ શરૂ કરી છે આપણે જેથી કરીને તમે ઘરે બેઠા બેઠા શાંતિથી એકવાર અવલોકન કરી શકો ઓકે એન્જલ એકેડેમી ડિજિટલ એપ અથવા તો એન્જલ એકેડેમી યુટ્યુબ ચેનલ ઓકે અને હું આપને કેવી રીતના કયો વિષય ભણાવી શકું છું એનું આપને એક મહાવરો મળી રહે એક આઈડિયા મળી જાય ઓકે અને તમારી અંદર જે પોટેન્શિયલ છે એ બહાર આવી શકે એના માટે થઈને આપણે આ પ્રયત્ન કરીએ છીએ કે તમે પહેલાં શાંતિથી એક ટેસ્ટ આપો ઓકે એ ટેસ્ટને તમે સોલ્વ કરો પ્રશ્નો નો થાય તો તમે પીડીએફ વાંચો મટીરિયલ વાંચ્યા પછી ટ્રાય કરો સોલ્વ કરવાનું અને ના થાય તો છેલ્લે હું છું ઓકે વિડીયો જો વિડીયો જોઈને પછી એને સોલ્વ કરો ફરી પાછી ટેસ્ટ આપો અને જો કે વિડીયો પહેલાં અને વિડીયો પછી શું તમારામાં કંઈ ફેર પડ્યો જો પડ્યો ઓકે તો એ ક્યાંથી પડ્યો એ તમે એનાલિસિસ કરો અને તમને લાગે કે ના ખરેખર મજા આવે એવું છે છે ઓકે તો પછી આપણે આગળ કરીએ નોર્મલી એક ક્વેશ્ચન હોય કોઈ પણ પરીક્ષામાં પાસ થવા માટે ઓકે આપણે શું કરવાનું એમ તો કોઈ પણ વિષયમાં કોઈ પણ પરીક્ષામાં તમારે પાસ થવું હોય તો અમુક એવા સામાન્ય વિષય જે છે જે તમને ફરિયાદ આવડતા હોવા જોઈએ એક ઉદાહરણ તરીકે ધારો કે સામાન્ય જ્ઞાન તો ગુજરાત સરકાર દ્વારા તમે જેટલી પણ પરીક્ષા આપો એ બધામાં સામાન્ય જ્ઞાન આવે જ છે એટલે એક આખો વિષય થયો સામાન્ય જ્ઞાન ટોપિક આવે ટોપિકની ચર્ચા પછી હું તમને કરું છું પેલા આપણે વિષય જોઈ લઈએ કે સામાન્ય જ્ઞાન છે પછી તો કે ગણિત વિષય છે ઓકે પછી તો કે તાર્કિક કસોટી એટલે કે રીઝનિંગ વિષય છે ઓકે આ ત્રણેય લગભગ એવા છે કે જે દરેક પરીક્ષામાં નોર્મલી હોય 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 એક થી લઈને ક્લાસ ચાર સુધીની તમામ પરીક્ષામાં પછી શું થાય ખબર છે તો કે પરીક્ષા પ્રમાણે નક્કી થાય કે આ પરીક્ષા કોન્સ્ટેબલની છે તો કાયદો પૂછાય તલાટીની છે તો એમાં કાયદો ન પૂછે ગુજરાતીની ઇંગ્લિશ પૂછે પીએસઆઈની છે તો એમાં પ્રિલિમમાં કશું જ ન આવે સામાન્ય જ્ઞાન સિવાય મેન્સમાં પાછું ઇંગ્લિશ આવે ગુજરાતી આવે એ બીજા નક્કી થાય પણ આટલું મૂળ તો તમે મેન્સ પાસ કરો પછી જ નોકરી મળે ને આપણો હેતુ નોકરી લેવાનો છે તો એના માટે તમને તો કે ગુજરાતી સાહિત્ય છે એ કરવું પડે અંગ્રેજી ગ્રામર એટલે કે ઇંગ્લિશ ગ્રામર કરવું પડે પછી તો કે ગુજરાતી વ્યાકરણ કરવું પડે એના પછી કાયદો છે એ કરવો પડે પછી સમાજશાસ્ત્ર છે મનોવિજ્ઞાન અથવા તો ટેટ ટાટની પરીક્ષા આપો તો શૈક્ષણિક મનોવિજ્ઞાન ઓકે અને છેલ્લે પર્યાવરણ વનરક્ષક ની આપો તો પર્યાવરણ તો આ વિષય થયા ઓકે પછી તમે ઇતિહાસ ભૂગોળ બંધારણ જે કીધું એ બધું સામાન્ય જ્ઞાનમાં આવે ગણિતમાં અલગ અલગ ચાલીસ ટોપિક છે તાર્કિકમાં અલગ અલગ બાવીસ એક ટોપિક છે ગુજરાતી સાહિત્યમાં અલગ અલગ અગિયાર પ્રકારના ટોપિક છે અંગ્રેજીમાં લગભગ પાંત્રીસ એક ટોપિક છે એ રીતના ગુજરાતી વ્યાકરણમાં પચીસ એક ટોપિક છે ઓકે કાયદો છે તો એમાં કોન્સ્ટેબલ માટે ત્રણ કાયદા છે પીએસઆઈ માટે લગભગ નવ એક કાયદા થાય સમાજશાસ્ત્ર છે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે પર્યાવરણ વનરક્ષક માટે છે તો આ બધા વિષયો થયા હવે એમાં પર્ટિક્યુલર ધારો કે તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ઓકે તો ધારો કે એપ્લિકેશનમાં આપણે કોર્સ વન મૂકેલો છે સ્પેશિયલ કોન્સ્ટેબલની ને એ એસઆઈ પીએસઆઈની પ્રિલિમ તો એમાં મેં તમને વાત કરીએ પ્રમાણે સામાન્ય જ્ઞાન તો આ સામાન્ય જ્ઞાન એ આખે આખો વિષય એમાં કયા કયા ટોપિક આવે તો કે ભાઈ ગુજરાતની ભૂગોળ છે ગુજરાતનો ઇતિહાસ છે ભૂગોળ છે ગુજરાતના જિલ્લા છે ગુજરાતનું સામાન્ય જ્ઞાન ગુજરાત કલા સંસ્કૃતિ વારસો છે આરજી હકુમત મહાગુજરાત આંદોલન આટલું ગુજરાતને લગતું થયું પછી ભારતનું ઇતિહાસ ભારતની ભૂગોળ ભારતના રાજ્યો ભારતનું સામાન્ય જ્ઞાન ભારત કલા સંસ્કૃતિ બંધારણ છે પંચાયતી રાજ વિજ્ઞાન અને ટેકનોલોજી પર્યાવરણ છે કમ્પ્યુટર છે વ્યક્તિ વિશેષ છે રમત જગત છે એવોર્ડ છે કરંટ અફેર્સ છે યોજનાઓ છે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અર્થશાસ્ત્ર અગત્યના દિવસો સંસ્થાઓ અને વિશ્વ ઓકે આટલું કરીએ એટલે એક આખો વિષય પૂરો થાય કે જેનું નામ છે સામાન્ય જ્ઞાન પછી પછી તો તો કે આપણે વાત રોમન અંક દિશા દિશાંતર કેલેન્ડર લોહીનો સબંધ સમસબંધ તાર્કિક પ્રશ્નો શબ્દ કસોટી અંક શ્રેણી અક્ષર શ્રેણી કોડિંગ ડીકોડિંગ ઘડિયાળ છે વર્ગીકરણ લુપ્ત શોધો આકૃતિ આધારિત પ્રશ્ન વેન આકૃતિ ઘન અને પાસા પ્રતિબિંબ છે આના સિવાય પણ હજી ત્રણ ચાર ટોપિક બાકી છે ગણિતમાં પાયાની માહિતી સંખ્યાની માહિતી સંખ્યાના પ્રકાર ભાગુસભા સાદુરૂપ સાદુ અપૂર્ણાંક અવયવ અવયવી ગુસા અને લસા ટકાવારી નફો કોટ સરાસરી સાદુ વ્યાજ છે ચક્રવૃદ્ધિ વ્યાજ ગુણોત્તર પ્રમાણ ઘાતઘાતાંક સમય કાર્ય અંતર સમય સમીકરણ ઉંમર સંબંધિત દાખલા છે ગણ પરિચય ભૂમિતિ પરિમિતિ ક્ષેત્રફળ ઘનફળ વર્ગ વર્ગમૂળ ગણ ગણમૂળ ક્રમચય સંચય સંભાવના આ બધા વિષય છે કાયદામાં આઈપીસી સીઆરપીસી એવિડન્સ ઓકે એ ત્રણ મેજર એક્ટ છે ગુજરાતી સાહિત્ય છે સામાજિક વિજ્ઞાન છે તે દસ આપણે કરવું પડે કેમ કે એમાં ઇતિહાસ છે ભૂગોળ છે નાગરિક શાસ્ત્ર અને એ બધું આવી જતું હોય છે તો આ આખે આખો તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવું હોય અને એએસઆઈ પીએસઆઈની પ્રિલિમ આપવી હોય તો આટલું તમારે ફરજિયાત કરવું પડે પીએસઆઈ મેન્સમાં સામાન્ય જ્ઞાનમાં તમારે આટલું ફરજિયાત કરવું પડે ધારો કે તમે ત્યાંથી આગળ જાઓ તો કે તલાટી ક્લબ સચિવાલય બિન સચિવાલય પરીક્ષાની તૈયારી કરતા હોય તો એના માટે તમારે રીઝનિંગ જે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે આખે આખું આવી જાય સામાન્ય જ્ઞાન આપણે વાત કરીએ એ પ્રમાણે આવી જાય હવે એમાં ફરક શું પડે કે સામાન્ય જ્ઞાન છે ને એ આપણે કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરતા હોય ને તો ગુજરાત ભારત વિશ્વ કરવું પડે ત્યારે તલાટી કરતા હોય ખાલી ગુજરાત જ કરવાનું થાય ખાલી શું કરવાનું થાય ગુજરાત ભારત વાળો પોર્શન આખો નીકળી જાય બીજા બધા વિષય સરખારી જેમ કે બંધારણ છે જાહેર વહીવટ એડ થઈ જાય પંચાયતી રાજ વિજ્ઞાન પર્યાવરણ કોમ્પ્યુટર વ્યક્તિ વિશેષ રમત જગત આ બધું રહે ખાલી ભારતનો પોર્શન ઓછો થઈ જાય એનું વેટેજ એટલું રહેતું નથી તલાટી ક્લર્ક અને એ બધી પરીક્ષાઓ માટે રેડી પછી ગણિત છે તો ગણિત આખે આખું બધું આવી જાય ઓકે કે ઇંગ્લિશ આખું નવું એડ થાય કોન્સ્ટેબલમાં ઇંગ્લિશ ના આવે પણ પીએસઆઈ મેન્સ આપવાની હોય તો એમાં પાછું ઇંગ્લિશ આવે ત્યારે તલાટી ક્લક સચિવાલય બિન સચિવાલય યુજીવીસીએલ ડીજીવીસીએલ પીજીવીસીએલ એ બધામાં ઇંગ્લિશ કરવું પડે ગુજરાતી સાહિત્ય કરવું પડે ગુજરાતી વ્યાકરણ આપણે કરવું પડે તો હવે જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ને આમાં તમને ફેર શું પડે તો કે ઓલામાં તમારે ગુજરાતી વ્યાકરણ ન કરવું પડે તો કે ઇંગ્લિશ ગ્રામર ન કરવું પડે બીજું ગણિત આવે ગુજરાતી સાહિત્ય આવે સામાન્ય જ્ઞાન આવે હવે કાયદો વધી જાય ભારત વધી જાય તો બે એમાં વધી ગયા આમાં બે ઓછા થઈ ગયા કાયદો નીકળી ગયો ભારત નીકળી ગયો ગુજરાતી વ્યાકરણ ને વધી ગયા એટલો મતલબ શું થયો કે તમે જો બે એક્સ્ટ્રા કરી લ્યો તો તમારી તૈયારી બધી થઈ જાય કોન્સ્ટેબલ ક્લક બધી પરીક્ષા થઈ જાય સમજાય છે ઓકે ત્યાંથી આગળ જઈએ કદાચ કોઈ શિક્ષક બનવા માટે ટેટ વન ટેટ ટુ ટાટની તૈયારી કરતા હોય તો એમને રિઝનિંગ આખે આખું આવે એમને ગુજરાતી વ્યાકરણ આવે એમને ગણિત આવે ઇંગ્લિશ આવે સામાન્ય જ્ઞાન આવે વધારો શેમાં થાય તો કે વધારો થાય એમને શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં એટલે કોઈ કોન્સ્ટેબલની તૈયારી કરતો હોય શિક્ષકની તૈયારી કરતો હોય તો એને ફેર શેનો પડે તો કે કાયદાનો ફેર પડે ગુજરાતીનો ફેર પડે અંગ્રેજી ગ્રામરનો ફેર પડે આપણે કોન્સ્ટેબલમાં ત્રણ વસ્તુ તું ના આવે કઈ કઈ શૈક્ષણિક મનોવિજ્ઞાન ના આવે ગુજરાતી મતલબ કે તમે તલાટી અને એની તૈયારી કરી એમાં એક ટોપિક જો શૈક્ષણિક મનોવિજ્ઞાન ખાલી ઉમેરી નાખો શૈક્ષણિક મનોવિજ્ઞાન ઓકે તો તમારી તૈયારી છે એ તલાટી ક્લક સચિવાલય બિન સચિવાલય ક્લક ઉપરાંત તમે ટેટ વન ટેટ ટુ ટાટ આપી શકો જો તમે પીટીસી કે બીએડ કરેલું હોય તો અને આ બધાને ભેગું કરીએ તો કોર્સ ચાર થાય છે કે જેમાં તમામ વસ્તુ આવી જાય રીઝનિંગ આવી જાય ગુજરાતી વ્યાકરણ આવી જાય સામાન્ય જ્ઞાન આવી આવી જાય જાય ગણિત ઇંગ્લિશ આવી જાય ગુજરાતી સાહિત્ય સામાજિક વિજ્ઞાન શૈક્ષણિક મનોવિજ્ઞાન ઓકે કાયદો ટોટલ વસ્તુ એમ મૂળ મુદ્દો અટકે ક્યાં ખાલી ત્રણ ટોપિકમાં છે કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમારે ઇંગ્લિશ ને ગુજરાતી વ્યાકરણ ગ્રામર ન કરવા પડે ઓકે એ બે કર નાખો પછી ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ આવી જાય પીએસઆઈ કાયદા તમારા આવી જાય બાકી મેન્સ માટે ખાલી છ કાયદા બાકી રહે બીજું જો તમારું સામાન્ય જ્ઞાન આવી ગયું ગુજરાતી વ્યાકરણ આવી ગયું પછી ઇંગ્લિશ આવી ગયું ગણિત રીઝનિંગ સાહિત્ય કરવું જ પડે પૂછે ના પૂછે એમની મરજી પણ આપણે તૈયાર કરવું પડે તો આટલા ટોપિક તમે તૈયાર કર લો તો કે લગભગ આ ટોટલ છે ને એકસો ને પચાસની આસપાસ ટોપિક થાય એનું તે હમણાં ટૂંક સમયમાં આખું તૈયાર કરીને તમારા સુધી પકડ દઈશ ટેલિગ્રામ દ્વારા ઓકે કુલ ટોટલ એકસો ને પચાસ જેટલા ટોપિક થાય છે ઓકે એના વિષય કયા છે તો કે આ વિષય કહેવાય રીઝનિંગ છે વ્યાકરણ સામાન્ય જ્ઞાન ગણિત છે ઇંગ્લિશ છે ગુજરાતી સાહિત્ય છે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે કાયદો છે પછી સામાન્ય જ્ઞાન છે આ બધી વસ્તુ આવી જાય છે રેડી આટલું આપણે તૈયાર કરવું પડે હવે આપણે શું કહીએ કે ભાઈ મને આવડતું નથી યાદ નથી રહેતું આ બધી તકલીફો છે તમારા મનમાં જે પણ કંઈ તકલીફ હોય ને એ બધાનું સોલ્યુશન આ દસ દિવસમાં મારે તમને દેવાનું છે ઓકે શું છે આપણે આયોજન કર્યું છે તો કે આપણે જે આયોજન કર્યું છે એ પ્રમાણે ઓકે એન્જલ એકેડમી દ્વારા તમને ટેસ્ટ આપવામાં આવશે ઓકે એ તમે એપ્લિકેશન થ્રુ આપી શકો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ નામની આપણી જે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન છે એમાં ટેસ્ટ મૂકેલી છે ઓકે તમે એમાં ટેસ્ટ આપી શકો પછી તો કે એની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં આપણે મૂકેલી છે એટ ધ રેટ એન્જલ એકેડમી ગાંધીનગર અને વિડિયો છે એ આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ હવે જે આ વિડીયો છે ને એ ઓલરેડી એપ્લિકેશનમાં છે જ તે જે મિત્રો એપ્લિકેશન લીધી છે એ બધાને એપ્લિકેશનમાં છે ઓકે દરેક વિડીયો ત્રીસ મિનિટની આજુબાજુનો હશે કોઈ ત્રીસ થી અંદર નો કોઈ ત્રીસ થી પછી નો એ દરમિયાન ત્રીસ મિનિટ દરમિયાન મેં તમને આખો એક કોન્સેપ્ટ સમજાવેલો છે એ કોન્સેપ્ટ છે એના આધારે મેં તમને પાછળ પ્રશ્ન પૂછેલા છે જેને આપણે નામ આપ્યું છે ક્વિક ટેસ્ટ એટલે તમારે વિડીયો આખો ધ્યાનથી જોવાનો છે વીસ પચીસ મિનિટ સુધી આખું એ સમજાઈ જાય પછી એના આધારે હું તમને ક્વિક ટેસ્ટમાં પ્રશ્ન પૂછીશ એનો તમારે જાતે વિડીયો પોઝ કરી અને જવાબ વિચારવાનો જવાબ આવી જાય પછી પાછો વિડીયો પ્લે કરી અને એનો જવાબ જોઈ લેવાનો સાચું પડ્યું ખોટું પડ્યું સાચું પડ્યું તો રાજી થવાનું ખોટું પડ્યું તો વિચારવાનું કે કેમ ખોટું પડ્યું છે ઓકે તમે એપ્લિકેશનમાં હોત તો આ પ્રશ્ન જ નહોતો કેમ કે બાય ડિફોલ્ટ 30 મિનિટ થાય એટલે વિડિયો પતી જ જત પણ અહીંયા આપણે માં આખે આખો વિડિયો સડંગ મૂક્યો છે ઓકે જેથી કરીને તમારે કટકા કટકા ન થાય રેડી તમારે આ વસ્તુ આપના જ્યાં હું એવું કહું ચાલો વિડીયો પોઝ કરીને જવાબ આપી દો ત્યાં વિડીયો પોઝ કરી દેવાનો જવાબ આપી દેવાનો પછી જવાબ આવી જાય એટલે પાછું ચાલુ કરવાનું ફરી આપણે બીજા કોન્સેપ્ટમાં નવી વસ્તુ શીખીશું ઓકે એમાં અંતે પછી ક્યુટ ટેસ્ટ આવશે જ તે તો આવી રીતે ઓકે આપણે એક ટૉપિક શીખવાનો છે ઓકે આજે આ ટોપિક તમે શીખી લો કે પછી તમારે આખો ટોપિક શરૂ કરો પહેલા અને ટોપિક પૂરો કરો પછી તમારી પોતાની મનોસ્થિતિ જોવાની છે કે ટોપિક કર્યો તૈયાર ચાલુ કર્યો એની પહેલા તમે શું હતા આ ટોપિક વિશે જાણતા હતા પત્યો પછી તમે શું જાણતા હતા જો તમને એવું લાગે કે ના કંઈ ફેરફાર થાય છે તો તમારે એપ્લિકેશન લેવી હોય તમે લઈ શકો અલગ અલગ ચાર કોર્સ આપણે મૂકેલા છે તમે જેની તૈયારી કરતા હોય એ કરી શકો કે જનરલ તૈયારી કરવી હોય કે આપણે કોઈ પણ પરીક્ષા પાસ થવું છે તો તમારા માટે બેસ્ટ છે કોર્સ ચાર કોઈ લોકો પીએસઆઈ ની મેન સાથેની પ્રિપેરેશન કરવા માંગતા હોય તો એના માટે કોર્સ ચાર છે પણ એ તમને પોતાને એવું લાગે કે નહીં હું ભણાવું જણાવું એમાં તમને ખબર પડે છે અને તમને આવડે છે અને કોન્ફિડન્સ તમારું વધે છે તો કે તો નિર્ણય લેવાનો બાકી નથી લેવાનું બરાબર બધી ડિટેલ આમાં આપેલી છે જો અહીંયા કોઈને હોસ્ટેલમાં આવવું હોય તો હોસ્ટેલમાં આવી શકે બુક અને મટિરિયલ માટે આ નંબર આપ્યો છે આના ઉપર વોટ્સઅપ કરી દેજો તો એમાં તમને ડિટેલ મળી જશે ચુમ્મોતેર જીરો પાંચ આઠસો બોતેર આઠસો બોતેરમાં ઓકે ત્યારબાદ ઓકે હોસ્ટેલમાં રહેવું હોય તો ગર્લ્સ હોસ્ટેલનો નંબર અલગ છે બોયઝ હોસ્ટેલનો નંબર અલગ છે એના ઉપર આપ ફોન કરી શકો વોટ્સઅપમાં મેસેજ કરી શકો તમામ ડિટેલ આમાં આપી છે તમારે જે જોતું હોય વાંચી લેવાનું છતાં નો ખબર પડે તો નંબર લેખા જાય એના ઉપર વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો ક્લિયર ઓકે પછી શાંતિથી આટલું જોઈ લ્યો વિડિયો વિડીયો પતી જાય ઓકે એટલે તમારે રોજ આજ વસ્તુ કરવાની છે આપણે એક આખે આખો વિડીયો પતી જાય પછી આપણે પાછા ઓકે એ દરમિયાન બીજી ચર્ચા ઓકે એક ચોપડો લ્યો કોરો એક પેન લઈ લ્યો શાંતિથી સમજતા જાઓ લખતા જાવ સમજતા જાઓ લખતા જાવ જરૂર પડે તો પાછું રિવર્સ લઈ લેવાનું એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર જેટલી વખત જોવું એટલી વખત જોઈ શકો કોઈ મર્યાદા નથી તો હવે આપણે વિડીયો જોઈએ ઓકે આખો ટોપિક તૈયાર કરી દઈએ

વતા હજી વધતા જાય એ પ્રમાણે આપણે જોતા હતા ચાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે એક જૈવ આરક્ષિત ક્ષેત્ર કચ્છનું નાનું રણ ખાતે આવેલું છે ઉપરાંત બે ગેમ રિઝર્વ પણ આવેલા છે કચ્છમાં અને થોડ ખાતે ગુજરાતનું ગેમ રિઝર્વ કચ્છ જિલ્લાના છારી ખાતે આવેલું છે અને બીજું છે થોડ ગેમ રિઝર્વ મહેસાણા ખાતે આવેલું છે એટલે જેટલું અહીંયા બને એ અહીંને અહીં દઈએ પેલા તો ચોવીસ અભયારણ છે એટલે સડક શાંતિથી જોવા પડશે ચાર રાષ્ટ્રીય ઉદ્યાન ઓલરેડી એકવાર મેં ચર્ચા કરી છે પાછું કહી દઉં છું ગીર નેશનલ પાર્ક મરીન નેશનલ પાર્ક મરીન નેશનલ જામનગર ને દેવભૂમિ દ્વારકામાં ગીર નેશનલ પાર્ક ગીર સોમનાથ ઉના ખાતે પછી આવે આપણે આવ્યું ભાવનગરમાં વડાવદર બ્લેક બક એટલે કે કાળિયાર પાર્ક અને છેલ્લા આવે વાંસદા રેડી એટલે ચાર થઈ ગયા પછી છે એક જૈવ આરક્ષિત ક્ષેત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર એક જ છે અને એ પાછું ક્યાં છે તો કે કચ્છના નાના રણમાં એટલે એ પતી ગયું જૈવ આરક્ષિત ક્ષેત્ર ક્યાં આવેલું છે કચ્છના નાના રણમાં બે ગેમ રિઝર્વ પણ આવેલા છે ગુજરાતનું ગેમ રિઝર્વ કચ્છના છારી ઢંઢ ખાતે પેલું આવેલું છે અને બીજું કઈ જગ્યાએ તો કે થોડ

મોટા ભાગે ઓક્ટોબર નું પહેલું વીક છે આપણે વન્ય પ્રાણી સપ્તાહ તરીકે ઉજવતા હોઈએ છીએ વન્ય પ્રાણી સપ્તાહ બે થી આઠ ટૂંકમાં ઓક્ટોબર નો પહેલું વીક છે એ વન્ય પ્રાણી સપ્તાહમાં આપણે બધા આવી જાય છે વન્ય પ્રાણીમાં અભયારણની વાત કરીએ તો અભયારણ્ય અભયવત્તા અરણ અભય કે જેને ભય ના હોય એવું અરણ્ય એટલે જંગલ ઓકે વત્તા અરણ્ય શબ્દનું બનેલું જ્યાં અભય એટલે નિર્ભય અને અરણ્ય એટલે જંગલ અભયારણ્યની રચના રાજ્યની વન વિભાગ દ્વારા કરવામાં આવે છે જેની જાણકારી સરકારી ગેઝેટમાં વટુકમ બહાર પાડીને કરવામાં આવે છે ઓકે અભયારણ્યની રચના કોણ કરે તો કે રાજ્યની વન વિભાગ દ્વારા કરવામાં આવે છે જેની જાહેરાત જાણકારી સરકારી ગેઝેટમાં વટુકમ બહાર પાડીને કરવામાં આવે છે છોટુના મનમાં પ્રશ્ન છે કે અભયારણ્ય એટલે શું હવે તારી ઉંમર નથી થતી તું બે જાનારા અમારા છોકરા ભણે છે ભણવા દે પશુ પક્ષી જે વિસ્તારમાં નિર્ભયતાથી રહી શકે તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવે છે તેને અભયારણ્ય કહેવામાં આવે છે ઓકે પશુ પક્ષી જે વિસ્તારમાં નિર્ભયતાથી રહી શકે ઓકે છે ને અભય વત્તા અરણ્ય અભય એટલે નિર્ભય નિર્ભયતાથી રહી શકે તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તો તેને અભયારણ્ય કહેવાય છે રેડી નીકળ ચલો અભયારણ્ય શાંતિથી પશુઓ પોતાનો વિહાર કરી શકે સંવર્ધન કરી શકે એ મોજથી હરીફરી શકે એવો વિસ્તાર જે રાજ્યના વન વિભાગ દ્વારા ડિક્લેર કરવામાં આવે છે સરકારી ગેઝેટ દ્વારા અભયારણ્યમાં માનવીઓના હરવા ફરવા પર પ્રતિબંધ હોતું નથી આપણે પરવાનગી લઈ અને જઈ શકીએ સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવી પાલતુ પશુઓની ચારણની ઓકે શું કહે છે ચારણની પણ છૂટ મળે છે આજુબાજુમાં રહેતા માલધારીઓને એ વિસ્તારમાં પશુઓ ચરાવવા હોય તો એમની રજા લઈને જઈ શકે હરવા ફરવા જવું હોય તો આપણે જઈ શકીએ શિકાર ઉપર મનાઈ ભારતમાં અભયારણ્યની કુલ સંખ્યા પાંચસો ને જેટલી છે ભારતના કુલ ક્ષેત્રફળનું ત્રણ પોઈન્ટ એકસઠ ટકા જેટલું છે અભ્યારણમાં કેટલા ટકા હતું એકસઠ ટકા જેટલો વિસ્તાર આવે છે ભારતનું પ્રથમ અભ્યારણ્ય ઓકે વેદાન થંગલ વેદાન થંગલ તળાવ પક્ષી અભયારણ્ય હતું જે ઓગણીસો ને છત્રીસ માં અભ્યારણ્ય બનાવાયું હતું હાલ તમિલનાડુ રાજ્યમાં આવેલું છે ભારતની વાત થાય છે ભારતનું પ્રથમ અભયારણ્ય તો કે તમિલનાડુ ખાતે વેદાંત થંગલ ગુજરાતનું પ્રથમ અભયારણ ગીર અભયારણ છે જે હાલ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ઓગણીસો પાસઠમાં બનેલું ગુજરાતમાં પ્રથમ અભયારણ તો કે ગીર અભયારણ ઓગણીસો પાસઠમાં બન્યું ભારતનું પ્રથમ અભયારણ તો કે વેદાંત થંગલ તળાવ પક્ષી અભયારણ્ય તમે જોઈ શકો છો ગુજરાતમાં પેલી વાત કરીએ તો ગીર અભયારણ્ય જૈવ આરક્ષિત ક્ષેત્રની આપણે વાત થઈ એ પ્રમાણે ઓગણીસો માં જાહેરાત યુનેસ્કો દ્વારા કરવામાં આવેલી આ ક્ષેત્રમાં આવતી બધી વનસ્પતિ જીવ જંતુઓ જમીનનું દરેકનું સંરક્ષણ થાય છે માનવીય ગતિવિધિ પર પ્રતિબંધ હોય છે ગુજરાતમાં કચ્છના નાના રણમાં જ્ઞાન ભારતી તરીકે ઓળખાય છે કયા નામે ઓળખાય છે જ્ઞાન ભારતી તરીકે ઓળખાય છે એકમાત્ર માત્ર આરક્ષિત વિસ્તાર આપણે કચ્છના નાના રણમાં બે હજારને આઠમાં જ્ઞાન ભારતી તરીકે ઓળખાય છે એસીઆઈ સિંહ એશિયાસી એ બિલાડી કુળનું પ્રાણી છે બિલાડી કુળની જે પ્રાણી છે એમાં એવું કહેવાય કે એશિયાસી ભારતમાં જોવા મળતી પાંચ મોટી બિલાડી પૈકીનું એક છે બિલાડી કુળનું પ્રાણી છે પૂછાયેલો પ્રશ્ન છે પાંચ પૈકી ઓકે એક મોટી બિલાડી પૈકીનું પ્રાણી છે પહેલાના સમયમાં અરબસ્તાનથી લઈ અને સુમાત્રા સુધી જોવા મળતા અત્યારે હાલ બહુ ઓછા થઈ ગયા છે હાલ માત્ર એશિયા સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે એટલે એશિયાટિક લાઈન ક્યાં જોવા મળે છે તો કે ગીરના જંગલોમાં વિશ્વમાં સૌથી વધુ આયુષ્યવાન સિંહ ઓગણત્રીસ વર્ષનો આયુષ્યવાનો સિંહ ઓગણત્રીસ વર્ષનો નોંધાયો છે ગુજરાતમાં જૂનાગઢના સકરબાગમાં ત્રેવીસ વર્ષ અને અમદાવાદના કાંકરિયા ખાતે છવ્વીસ વર્ષના પણ સિંહ નોંધાયા છે ઓકે નોર્મલી એમનું આયુષ્ય પંદર થી અઢાર વર્ષની આસપાસ હોય છે પણ અમુક ટકી જાય એશિયા સિંહ એશિયાભરમાં માત્ર ક્યાં જોવા મળે છે તો કે ગીરના જંગલોમાં આહા સિંહને અઢાર નખ હોય છે તેમાં આગળના પગમાં ચાર ચાર ને પાછળના નખમાં પાંચ પાંચ પાછળના પગમાં તો કે પાંચ પાંચ હોય છે એટલે ને પાંચ દસ ને આગળને ચાર ને ચાર આઠ એટલે એમ થાય અઢાર થાય સ્થાનિક નામ તો કે સિંહ સાવજ કેસરી બબ્બર શેર ઉનિયો ભાગ વગેરેના નામ છે અંગ્રેજીમાં એશિયાટિક લાયન કહેવામાં આવે છે વૈજ્ઞાનિક નામ પેન્થેરા તો કે પેન્થેરા લિયો પર્સિકા પર્સિકા એવું નામ છે પેન્થેરા લિયો પેર્શિકા આયુષ્ય પંદરથી અઢાર વર્ષ જેટલું હોય છે ગર્ભકાળ એકસો થી એકસો દસ દિવસનું હોય છે અને ચારેક મહિનાની અંદર ગુજરાતમાં વસ્તી તો કે પાંચસો ત્રેવીસ બે હજાર ને પંદરને ધ્યાનમાં રાખીને બે હજાર પંદરમાં વસ્તી ગણતરી દરમિયાન સૌપ્રથમ જીપીએસ ગ્લોબલ પોઝિશન સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો જેમાં જેડ એસ એલ જુઓલોજીકલ સોસાયટી ઓફ લંડનથી પણ મદદ લેવાયેલી જીપીએસ ગ્લોબલ પોઝિશન સિસ્ટમ આ શબ્દ યાદ રાખજો લંડન અમેરિકાની લંડનમાં લંડનની મદદ લીધેલી આવીતના એની જે સિંહ છે એની ડોકમાં છે ને આવી રીતના જીપીએસ સિસ્ટમનો પટ્ટો ફિટ કર દે પછી એક કઈ કઈ જગ્યા જાય છે એ પ્રમાણે એનું રૂટિન ચેક કરવામાં આવે એટલે એ બાને ખબર પડે કે એની વસાહત ક્યાં છે એમના બચ્ચા અને એ બધું માહિતી આપણને વધારે મળે કે એની ગુફાઓને જે રહેતા હોય એ બધું મળે ઘણી બધું લોકો આની વાંહે દોડતા હોય છે દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાતમાં સૌથી વધારે સિંહોની સંખ્યા જુનાગઢમાં છે સિંહની વસ્તી ટકાવારી દીઠ વધારે અમરેલીમાં જોવા મળે છે વધારે સિંહ ક્યાં જોવા મળે જુનાગઢમાં પણ વધારે વસ્તી ક્યાં વધે છે અમરેલીમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓકે બર્ન હાર્ડ બે કરે આફ્રિકામાં એક સાથે વીસ સિંહોને પાણી પીતા ફોટામાં કેદ કરેલા કેટલા તો કે વીસ સિંહોને આફ્રિકાની વાત કરી છે બેન હાર્ડ બે કરે ગીરના જંગલમાં હિરણ નદીના પાણીમાં પશુલેમાન પટેલ તોર ઓગણીસો તોર ચોમોતેરમાં દુકાળ જેવી સ્થિતિ હતી તે સમયે નવ સિંહોને એકસાથે પાણી પીતા ફોટામાં કેદ કરેલા ત્યાર પછી ઓગણીસો અને સત્તાણું અઠ્ઠાણું ભૂષણ પંડ્યાએ તેર અને બે હજાર દસમાં મુકેશ આચાર્ય દસ સિંહોને ફોટામાં કેદ કરેલા સિંહના ટોળા માટે શબ્દ વપરાય છે પ્રાઇડ જ્યારે વધારે સંખ્યામાં સિંહો હોય તો એને સુપર પ્રાઇડ પણ શબ્દથી વપરાય છે પ્રાઇડ અથવા સુપર પ્રાઇડ એવું કહી શકાય વીસ સિંહને પાણી પીતા કેદ કરેલા આફ્રિકામાં પછી સુલેમાન પટેલ એમને પણ દુષ્કાળની પરિસ્થિતિ દરમિયાન નવ સિંહને ફોટા પાડી લીધેલા આપણા ભૂષણભાઈ પંડ્યાએ આખે આખું ગ્રુપ કેમેરામાં કેદ કરી લીધેલું મુકેશ આચાર્ય દસ સિંહોને ફોટામાં કેદ કરેલા આવું છે અને આપણે એ ફોટા ઘરે બેઠા જોઈ લઈએ છીએ ગીર અભયારણ અને રાષ્ટ્રીય ઉદ્યાનના મુલાકાતીઓ માટે શાસણગીરમાં સિંહ સદન સિંહ સદન એટલે કે રહેવા માટેની જગ્યાની ઉતારાની વ્યવસ્થા છે મધ્યપ્રદેશનું પાલપુર કુણો વન્યજીવ અભયારણ એશિયા સિંહોના નવા પુનર્વસન સ્થાન તરીકે પસંદ કરાયું છે ઓકે જે ગુજરાતના સિંહ છે એને મધ્યપ્રદેશ બાજુ લઈ જવાના છે અને એમાં કઈ જગ્યા તો કે કુણો વન્યજીવ અભયારણ એશિયા સિંહોના નવા પુનર્વસન તરીકે પસંદ કરાયું છે કારણ કે આ વિસ્તારમાં અઢારસો તોતેર સુધી સિંહ જોવા મળ્યાની નોંધ છે પરંતુ શિકારના કારણે અત્યારે આ વિસ્તારમાં સિંહ લુપ્ત થઈ ગયા છે એટલે કદાચ ગીરના જંગલમાં કઈ આગુ પાછું થાય તો તો ન્યા હોય તો આપણે ટકી જાય એમ આવલું સિંહ સદન સાસણ ગીર ખાતે ઉતારો બહાર થી ફરવા જાય તો એમને રહેવા માટે પછી કુનો અભ્યારણ સિંહ માટેનું નવું નિવાસસ્થાન નક્કી કર્યું છે ગુજરાતમાં આવેલા અભયારણ્યની વાત કરીએ તો સૌથી પહેલું હતું આપણું ગીર અભયારણ્ય સૌથી પહેલું ગીર વન્યજીવ અભયારણ્ય જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી જિલ્લામાં વિસ્તરેલું છે વર્ષ તો કે ઓગણીસો ને પાસઠમાં મુખ્ય હતું કે એશિયા સિંહ સાબર ચિત્તા જંગલી ભૂંડ માટે સિંહ સાબર ચિત્તા અને જંગલી ભૂંડ માટે એટલે આ પેલું છે એટલે આપણે યાદ રાખવું પડે કે સૌથી પહેલું ઓગણીસો પાસઠમાં કઈ જગ્યા તો કે ગીર વન્યજીવ અભયારણ જૂનાગઢ ગીર સોમનાથ ને અમરેલી પછી આપણે વાત કરીએ તો ગુજરાતમાં એ પૂછાય કે કેટલા રીંચ અભયારણ જોવા મળે તો યાદ રાખીશું 5 રીંચ અભયારણ જોવા મળે કેટલા તો કે 5 રીંચ અભયારણ 5 રીંચ અભયારણ માં બનાસકાંઠા માં બે આવે જોબકા ઓકે એક જેસવર માં છે અને બીજો બાલારામ જેસવર અને બાલારામ ત્યાંથી આપણે નીચે આઈએ એટલે પંચમહાલ આવે જાંબુગોડા પછી દાહોદ દાહોદ આવે તો દાહોદમાં આપણે એક આવેલું આવેલું છે ખાતે ખાતે ઓકે એ દાહોદ છે જામુગોડા તો કે પંચમહાલ રીન અભ્યારણ જાંબુઘોડા રીન અભ્યારણ પંચમહાલમાં રતન મહાલ દાહોદ ખાતે આવેલું છે બાળારામ તો કે બનાસકાંઠામાં જેસોર રીન અભ્યારણ તો કે બનાસકાંઠામાં અને એક છે નર્મદામાં સુરપાણેશ્વર આમ કરીને ભાગલા પાડી દેવાના કે પાંચ રીંછ પહેરાણ તો બનાસકાંઠામાં બે જતા રહ્યા જેસોર ને બાલારામ ત્યાંથી હેઠા એવા દાહોદ પંચમહાલ બને એક એક જગ્યાએ જામુગોડા પંચમહાલ અને રતનમહાલ દાહોદમાં પછી નીચે ગયા નર્મદામાં સૂરપાણેશ્વર એમ કરીને ટોટલ કેટલા થઈ ગયા તો કે પાંચ ગીર વન્યજીવ અભ્યારણ ગુજરાતનું સૌથી પહેલું છે ઓગણીસો પાસઠમાં પછી ગુજરાતમાં આવેલા અભયારણમાં પાંચ આપણે રીંછ અભ્યારણ જોઈએ તો જેસોર રીંછ અભ્યારણ જેસોર ધાનેરા બનાસકાંઠા ખાતે આવ્યું પછી બીજું વાત કરીએ તો બાલારામ રીંછ અભ્યારણ પાલનપુર બનાસકાંઠા એટલે બનાસકાંઠામાં બે થઈ ગયા એક જેસોર ને બીજું બાલારામ ત્યાંથી થોડા હેઠા જઈએ ઓકે એટલે રતનમાલ રીંચ અભ્યારણ તો કે દાહોદમાં લીમખેડા ખાતે અને નીચે છે જાંબુઘોડા પંચમહાલ જાંબુગોડામાં એટલે દાહોદમાં એક થઈ ગયો લીમખેડા ખાતે રતનમાલ રીંચ અભ્યારણ પંચમહાલમાં જાંબુઘોડા નીચે જઈએ નર્મદામાં સુરપાણેશ્વર સુરપાણેશ્વર રીંછ અભ્યારણ અથવા તો એને ડુંખલ પણ કહેવામાં આવે છે ડેડિયાપાડા નર્મદા એટલે પાંચ રીંછ અભ્યારણ થઈ ગયા બનાસકાંઠામાં બે બનાસકાંઠામાં જેસોર અને બાલારામ એમાંથી જેસોર કઈ જગ્યા છે તો કે ધાનેરા તાલુકો બાલારામ તો કે પાલનપુર ત્યાંથી નીચે આવીએ પંચમહાલ અને જાંબુઘોડા તો કે જાંબુગોડા પંચમહાલ જાંબુગોડા તાલુકો છે છે રતનમહાલ લીમખેડા દાહોદમાં છે સુરપાણેશ્વર અથવા તો ડુમખલ અભયારણ્ય ડેડિયાપાડા નર્મદા ખાતે છે આ જેસોર ક્યારે બન્યું ઓગણીસો ને અઠ્યોતેરમાં પછી બાલારામ તો કે નવ્યાસીમાં માં રતનમહાલ લિંચ અભ્યારણ્ય બ્યાસી માં જાંબુગોડા નેવુંમાં અને સુરપાણેશ્વર બ્યાસી માં જેસોર ખાતે જો રીંછ છે નીલગાય છે દીપડા છે સાહુડી છે સાંભરો છે પછી બાલારામમાં રીંછ અને નીલગાય છે રતનમહાલમાં તો કે રીંછ શિયાળ દીપડા ચિંકારા છે જાંબુગુડા રીંછ અભિરામના રીંછ દીપડાને ઝરક છે પછી છે સુરપાણેશ્વર ખાતે તો કે રીંછ છે ચિતા છે ચોસિંગા છે દીપડા છે હરણ છે હવે જો રીંછ બધે છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે ઓકે એવી જ રીતે અહીંયા બનાસકાંઠામાં નીલગાય પે છે પછી નીચે આવીએ તો અહીંયા દીપડા જોવા મળે છે કઈ જગ્યાએ તો કે દાહોદ ને પંચમહાલ બાજુ અને નીચે જઈએ તો એમાં દીપડા ચોશિંગાને ચિત્તા હરણ આપણને જોવા મળે છે ઓકે હવે જે એમાંથી સાહોડીની તમે જુઓ તો સાહોડી અહીંયા તમને જોવા મળે છે ઝરક છે એ તમને અહીંયા જોવા મળે છે બહુ કદાચ દીપમાં જાય તો આવા પ્રશ્ન પૂછે બાકી મોટા ભાગે એવું જ પૂછે કે નીચેનામાંથી ઓકે બાલારામ રીંછ અભ્યારણ કઈ જગ્યાએ આવેલું છે બનાસકાંઠા જેસોર ક્યાં આવ્યું બનાસકાંઠા રતનમાલ ક્યાં આવ્યું દાહોદમાં જાંબુગોડા ક્યાં એવું પંચમહાલમાં સુરપાણેશ્વર ડુંખલ ક્યાં આવ્યું તો કે ડેડિયાફાડા નર્મદામાં આમ કરીને ટોટલ કેટલા થયા તો કે પાંચ જો પાંચ રીંછ એમાંથી બનાસકાંઠામાં બે છે એક કયું તો કે જેસોર અને બીજું કયું તો કે બાલારામ જેસોર ને બાલારામ આ બંને કઈ જગ્યાએ તો કે બનાસકાંઠામાં પછી પંચમહાલ ને દાહોદ ઓકે પંચમહાલમાં જાંબુઘોડા ખાતે અને દાહોદમાં રતનમહાલ લીમખડા દાહોદ ખાતે અને પેલું જાંબુગોડા પંચમહાલ ખાતે રીંછ અભ્યારણ્ય એટલે બેન બે ચાર થયા જેસોર અને બાલારામ ઓકે પંચમહાલમાં રતનમહાલ ખાતે રતનમહાલ દાહોદમાં અને પંચમહાલમાં જાંબુઘોડા નર્મદામાં સુરપાણેશ્વર એક બે ત્રણ ચાર પાંચ આ થઈ ગયા પાંચ રીંછ અભ્યારણ અહીં મગજમાં ઉતર લેવાના છે એટલે પરીક્ષામાં ટેન્શન નહીં જેસો રીંછ અભ્યારણ તો કે બનાસકાંઠામાં આ રીંછ આપણને જોવા મળે છે પછી બાલારામ રીંછ અભ્યારણ એ પણ કઈ જગ્યાએ તો કે બનાસકાંઠા ખાતે જેસોર અને બાલારામ બનાસકાંઠા પછી રતનમાલ રીંછ અભ્યારણ રતનમાલ ક્યાં જોવા મળે તો કે રતનમાલ આપણને લીમખેડા દાહોદ ખાતે પછી છે જામુઘોડા જામુગડા ક્યાં જોવા મળે તો કે પંચમહાલ કવિતા આવતી સુરપાણેશ્વર રીંછલ ખાતે આવેલું છે કઈ જગ્યાએ તો કે ડુંખલ સુરપાણેશ્વર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી સેન્ચુરી એટલે બેરાણ ત્યાંથી આગળ જઈએ રીંછ પછી આવે પક્ષી રીંછીતના દ્વારકા પછી આવે પોરબંદર સુરેન્દ્રનગર ને અમદાવાદ અને પછી આવે મહેસાણા એમ કરીને પાંચ જિલ્લા આવે જામનગરમાં ખીજડીયા ખીજડિયા પક્ષી અભયારણ કઈ જગ્યા આવેલું છે તો કે જામનગર જોડિયા તાલુકો લાગુ પડે દેવભૂમિ દ્વારકામાં મહાગંગા અથવા તો જેને ગાગા કહેવાય છે ગાગા પક્ષી અભયારણ કઈ જગ્યાએ આવેલું છે દેવભૂમિ દ્વારકા ઓખા મંડળ કલ્યાણપુર તાલુકા લાગુ પડે પોરબંદર માં પોરબંદર પક્ષી અભયારણ નામ જ છે પોરબંદર પોરબંદર પક્ષી અભયારણ સુરનગર ને અમદાવાદ કેમ કે નળ સરોવર અડધું સુરેન્દ્રનગર છે અડધું અમદાવાદ છે નળ સરોવર પક્ષી અભયારણ સુરેનગર અમદાવાદ લાગુ પડે મહેસાણામાં લાગુ પડે થોડ મહેસાણામાં શું આવે તો કે થોડ એટલે જામનગરમાં એક આવી ગયું ખીજડીયા દેવભૂમિ દ્વારકામાં આવ્યું અહીંયા આવ્યું મહાગંગા તો તો ગાગા ત્યાંથી નીચે પોરબંદરમાં જઈએ એટલે પોરબંદર એટલે ત્રણ લાઇન સર થઈ ગયા જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર આ બાજુ સુરેન્દ્રનગર અમદાવાદમાં નળ સરોવર ને પછી સામે જતા રહો તો થોડ એટલે પાંચ પક્ષી અભ્યારણ થઈ ગયા પેલું છે ખીજડીયા પક્ષી અભ્યારણ જોડિયા તાલુકો જામનગર લાગુ પડે વિવિધ પક્ષીઓ માટેનું છે મહાગંગાનું બીજું નામ છે ગાગા પક્ષી અભ્યારણ તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા વિવિધ પક્ષીઓ માટે છે પોરબંદર પક્ષી અભયારણ પોરબંદર પોરબંદર યાયાવર પક્ષીઓ માટે છે પછી છે નળ સરોવર પક્ષી અભ્યારણ ઓકે નળ સરોવરમાં આપણને બે જિલ્લા લાગુ પડે જિલ્લો એનું લખતર લાગુ પડે અમદાવાદનું સાણંદ યાદ છે ને લખપત કચ્છમાં તું મેં કીધું તું પર્વત ઉપરથી કુદાય ને સોલાઈ જવાય ઓકે લખતર શ્રીનગર એમાં તરી શકાય લખતર નળ સરોવર તો લખતર છે શ્રીનગરમાં છે સાણંદ જિલ્લો અમદાવાદમાં છે ફ્લેમિંગો સારસ છે કુંદ છે રાજહંસ છે બગલા યા પક્ષીઓ પણ મૂળ તો પક્ષી જ છે થોડ પક્ષી અભયારણ કળી મહેસાણા કલોલ જિલ્લો ગાંધીનગર એટલે મોટા ભાગે તો આપણે મહેસાણા જ લખવાનું પણ બાય ચાન્સ મહેસાણા ના હોય તો ગાંધીનગર યાદ રાખવું જળચર પક્ષીઓ માટે છે તો આ પાંચ પક્ષી અભયારણ્ય થઈ ગયા જામનગરમાં ખીજડીયા છે દેવભૂમિ દ્વારકામાં મહાગંગા ગાગા છે પોરબંદરમાં પોરબંદર કે પછી અમદાવાદ અને શ્રીનગર એમાં નળ સરોવર અને મહેસાણા ગાંધીનગર એકલું મહેસાણા આવે થોડ પક્ષી અભયારણ ન આપ્યું હોય મહેસાણા તો ગાંધીનગર યાદ રાખીશું એમ કરીને કેટલા થયા તો કે પાંચ જો આ ગુજરાતનો નકશો અહીંથી જામનગર ચાલુ થાય જામનગરમાં ખીજડીયા દેવભૂમિ દ્વારકામાં મહાગંગા અથવા ગાગા પોરબંદરમાં પોરબંદર ત્રણેય થઈ ગયા પછી અહીંયા ગયા સુરેન્દ્રનગરને અમદાવાદમાં નળ સરોવર ત્યાંથી આગળ ગયા મહેસાણામાં થોડ પક્ષી અભયારણ થઈ ગયું એક બે ત્રણ ચાર પાંચ એમ કરીને પાંચ પક્ષી અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ જામનગર જોડિયા પછી જે મહાગંગા કાગા પક્ષી અભયારણ દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર તાલુકા લાગુ પડે પોરબંદર પક્ષી અભયારણ્ય પોરબંદર પોરબંદર લાગુ પડે અમે એકવાર પોરબંદર ગયા હતા પક્ષી સેન્ચુરી બર્ડ સેન્ચુરી જોવા ત્યાં જોવા ગયા ને કાંઈ આમ જોવા જ ન મળ્યું ત્યાં પછી પૂછ્યું તો ભાઈ અહીંયા કઈ છે નહીં તો કે છે ને તો કે દેખાતું નથી તો કે હમણાં ઉડી ગયા હું અમારે રાહ જોવાની કે પાછા કઈ આવશે એટલે એવું નળ સરોવર પક્ષી અભયારણ સરોવર ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર સૌથી મોટો ટાપુ યાદ છે ને પાન વડ પાન લીલું તમે યાદ આયા મરી નો ગયા કે પંક્તિ છે થોડ પક્ષી અભ્યારણ મહેસાણા થોડ ચલો પછી આ ઉપરાંત જો વાત કરીએ તો મરીન અભયારણ જામનગર ને દેવભૂમિ દ્વારકા કચ્છ એ જે આખો વિસ્તાર છે દરિયા ત્યાં જોવા મળે પરવાડા માછલી દરિયા જેવી સૃષ્ટિ હવે એક્સ્ટ્રા છે પેલા જો સૌથી પહેલું જોઈ લીધું હતું ગીર નેશનલ પાર્ક પછી પાંચ રીંચ અને પાંચ પક્ષી એટલે દસ ને એક અગિયાર પછી બારમું મરીન અભયારણ પછી છે કચ્છ ઘોરાડ અભયારણ ઘોરાડ અભયારણ કચ્છ અબડાસા સુરખાબનગર અભ્યારણ્ય રાપર કચ્છમાં સૌથી વધારે અભ્યારણ ગુજરાતમાં કચ્છમાં જોવા મળે સૌથી વધારે અભયારણ ક્યાં જોવા મળે કચ્છમાં સૌથી મોટું કચ્છમાં નારાયણ સરોવર ચિંકાર અભ્યારણ ક્યાં તો કે કચ્છમાં છે ને રમ્ર માટી કચ્છ ગોરાડ અભયારણ તો કે કચ્છમાં સુરખાબનગર અભયારણ્ય રાપર કચ્છમાં નારાયણ સરોવર અભ્યારણ તો કે લખપત કચ્છમાં પછી છે કચ્છ ગોરાડ અભયારણ્ય સુરખાબનગર અભયારણ્ય પછી છે નારાયણ સરોવર જિંકાર અભયારણ એના પછી ગુડખેર અભયારણ્ય ગુડખેર જોવા કે અમારે કચ્છના નાના રણમાં પણ એનું અભ્યારણ કઈ જગ્યા છે તો કે શ્રીનગર શ્રીનગર ના આપ્યું હોય તો કચ્છ લખવાનું પહેલી પ્રાયોરિટી ધાંગધ્રા ધ્રાંગધ્રા શ્રીનગર લાગુ પડે પછી છે બરડો અભયારણ્ય તો કે રાણા પોરબંદરમાં પછી આપ્યું છે બરડીપાડા પૂર્ણા અભયારણ્ય બરડીપાડા પૂર્ણા અભયારણ ડાંગમાં આહવા વાઘ સાબર દીપડા હરણ વાંદરા વગેરે જોવા મળે શું જોવા મળે છે વાઘ કઈ જગ્યાએ તો કે બરડીપાડા પૂર્ણા અભ્યારણ હતું નવસારી કઈ નદીના કિનારે છે પૂર્ણા પણ પૂર્ણ અભ્યારણ છે તો ડાંગ ચલો પનિયા અભયારણ ક્યાં આવેલું છે ધારી અમરેલી ખાતે પૂછાયેલો પ્રશ્ન છે પન્યા અમરેલી ધારી ખાતે મિત્યાલા અભયારણ ક્યાં આવેલું છે તો કે ધારી અમરેલી ખાતે મિત્યાલા અભ્યારણ આવેલું છે ત્યારબાદ રામપરા અભ્યારણ ક્યાં આવેલું છે તો કે વાંકાને મોરબી ખાતે આવેલું છે ત્યાંથી આગળ જે હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય તો કે જસ્તણ રાજકોટમાં આવેલું છે ત્યારબાદ આગળ જે ગીરના અભયારણ તો કે જૂનાગઢ ખાતે આવેલું છે અને કામધેનું અભયારણ ધરમપુર રાણાવા પોરબંદર ખાતે ગાયો માટેનું એકમાત્ર અભયારણ્ય આવેલું છે જો આ ગીરનું અભ્યારણ છે ગીરનાર અભ્યારણ જુનાગઢ ખાતે જે સિંહ માટેનું છે એટલે એ ધ્યાનમાં રાખજો તો આટલા બીજા અન્ય છે એમાંથી જો ગુડઘર ક્યાં પૂછાય ગુડઘર પૂછે તો ધાંગધ્રા ધાંગરા શ્રીનગર એ કચ્છના નાના રણમાં જોવા મળે એટલે કચ્છ લખી શકાય બરડો રાણાવા પોરબંદરમાં બરડું અભયારણ ક્યાં આવ્યું તો કે પોરબંદર ખાતે પછી બરડી પાડા એટલે કે પૂર્ણ અભયારણ્ય તો કે ડાંગ આહવામાં પણિયા અભયારણ તો કે ધારી અમરેલી ખાતે મિતિયાલા તો કે ધારી અમરેલી ખાતે રામપરા અભયારણ વાંકાનેર મોરબી ખાતે હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ તો કે રાજકોટ ખાતે ગિરનાર અભયારણ તો કે જૂનાગઢ ખાતે અને કામધે નું અભયારણ તો કે પોરબંદર હવે જો અન્યમાં આપણે જોઈએ તો જામનગરમાં તો એક આવતું નથી દેવભૂમિ દ્વારકામાં એક નથી આવતું પોરબંદરમાં બે એવા એક બરડો અભયારણ અને બીજું આવ્યું કામધે નું પોરબંદર થી પોરબંદર થી આગળ જઈએ તો જુનાગઢ જુનાગઢમાં આવ્યું ગિરનાર અભયારણ કે થી આગળ જઈએ ગીર સોમનાથમાં નથી અમરેલીમાં પાછા બે આવ્યા એક પનિયા અને બીજું આવ્યું મિત્યાલા ત્યાંથી આગળ જઈએ ભાવનગરમાં કોઈ નથી ત્યાંથી આગળ જઈએ તો બોટાદમાં કોઈ નથી સુરેન્દ્રનગરમાં કોઈ આવ્યું ગુડખર અભયારણ્ય ત્યાંથી આગળ જઈએ તો મોરબી મોરબીમાં કયું આવ્યું તો કે મોરબીમાં એક આવ્યું રામપરા અને પછી ત્યાંથી આગળ જઈએ તો રાજકોટમાં હિંગોળગઢ રેડી આ બધા અભયારણ્ય જોવા મળે છે જામનગરમાં કોઈ એવું નતું દેવભૂમિ દ્વારકામાં કોઈ એવું નતું પછી પોરબંદરમાં બે આપણે જોયા ને પોરબંદરમાં કયા કયા જોયા પોરબંદરમાં આપણી હાલ બે જોયા ને કયા કયા તો કે એક બરડો અભયારણ્ય અને બીજું કામધેનું તો એ પી પોરબંદરમાં કે કયા કયા તો કે બરડો અને કામધેનું પછી જુનાગઢમાં ગીર પછી અમરેલીમાં બે એક પનિયા અમરેલી ધારી ખાતે અને બીજું મિતિયાલા ભાવનગરમાં નહીં બોટાદમાં નહીં માં તો કે અહીંયા શ્રીનગર અને કચ્છ વચ્ચે ગુડખર અભયારણ્ય કે મોરબીમાં વાંકાનેર મોરબી ખાતે એક આવ્યું રામપરા વાંકાનેર મોરબી ખાતે રાજકોટમાં હિંગોળગઢ પ્રાકૃતિક આવી ગયું પછી પૂર્ણા અભયારણ ડાંગ બરડીપાડા અથવા એવું એવું બરડીપાડા તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ તો આવી રીતના બધા અભયારણ્ય છે જે આપણે મગજમાં રાખવાના એમાંથી પરીક્ષામાં પૂછે એ આપણે ટીક કરવાનું રેડી તો અભ્યારણો કેટલા થયા તો કે અભ્યારણ્યોની સંખ્યા ત્રેવીસ પ્લસ એક એમ કરીને ચોવીસ થયા ગુડખર અભ્યારણ છે આ ઉપરાંત બરડો અભ્યારણ પોરબંદર ખાતે જોવા મળે બરડીપાડા પાડા પૂર્ણા અભ્યારણ પૂર્ણા ડાંગ પછી છે પનિયા અભ્યારણ અમરેલી ધારી ખાતે જોવા મળે મિત્યાલા અભ્યારણ અમરેલીમાં જોવા મળે રામપરા તો કે વાંકાનેર મોરબી પછી છે હિંગોળગર પ્રાકૃતિક તો કે રાજકોટમાં ગિરનાર અભયારણ્ય તો કે જૂનાગઢ ખાતે ગાયો માટેનું એકમાત્ર અભ્યારણ કામધેનું પોરબંદરમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી કચ્છ જિલ્લામાં આવેલું આવેલું છે જેનું પોરબંદરમાં જ્યારે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું અભ્યારણ પોરબંદર જિલ્લામાં આવેલું પોરબંદર પક્ષી અભયારણ્ય છે જેનું કુલ ક્ષેત્ર પોઈન્ટ જીરો નવ ચોરસ કિલોમીટર છે સૌથી નાનું પોરબંદરમાં સૌથી મોટું કચ્છમાં આ વાત અભ્યારણ્ય હવે આપણે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાનની રચના ભારતની સંસદ અથવા રાજ્યની વિધાનસભામાં ખરડો પસાર કરીને કરવામાં આવે છે એક તો ભારતની સંસદ અથવા તો રાજ્યની વિધાનસભામાં ખરડો પસાર કરીને કરવામાં આવે છે રાષ્ટ્રીય ઉદ્યાનની રચના વન્યજીવો સંરક્ષણ વન્ય સંવર્ધન અને સંરક્ષણની સાથે કુદરતી સૌંદર્યના સ્થળો અને કેટલાક ઐતિહાસિક સ્થળો એની જાળવણી માટે પણ કરવામાં આવે છે ભારતના નેશનલ પાર્કમાં કુલ વિસ્તારના ભારતના કુલ ક્ષેત્રફળનો માત્ર એક છે કેટલા એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં માનવ વસવાટ તથા આર્થિક પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવે છે બધી સંપૂર્ણ પ્રતિબંધ હોય છે ભારતનો પ્રથમ નેશનલ પાર્ક ઓગણીસો બનાવવામાં આવ્યો હતો હેલી નેશનલ પાર્ક જેનું હવે નામ થઈ ગયું છે હાલમાં જીમ કાર્બેટ નેશનલ પાર્ક કહે છે જે ઉત્તરાખંડમાં આવું છે ઉત્તરાખંડમાં આવેલું જીમ કાર્બેટ એ ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન ગણાય છે તો ચાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે જામનગર ને દેવભૂમિ દ્વારકા એમની વચ્ચે છે મરીને નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય દરિયા જીવ ઓકે નેશનલ પાર્ક આવેલું છે નીચે અહીંયા ગીર સોમનાથ ખાતે ગીર નેશનલ પાર્ક આવેલું છે ત્યાંથી આગળ જઈએ તો ભાવનગરમાં વેડાવદર બ્લેક બક એટલે કે કાળિયાર પર્ક આવેલું છે અને વાંસદા નવસારી વાંસદા ખાતે વાંસદા નેશનલ પાર્ક આવેલું છે એમ કરીને કુલ કેટલા છે ચાર જામનગર ને દેવભૂમિ દ્વારકા જામનગરના જોડિયાથી ઓખા મંડળ સુધી આવેલું છે દેવભૂમિ દ્વારકા ઓખા મંડળ અને જામનગરના જોડિયા મરીન નેશનલ પાર્ક પછી ઉના ગીર સોમનાથ ખાતે ગીર નેશનલ પાર્ક ભાવનગર વલ્ભીપુર ખાતે વેળાવદર બ્લેક બક પાર્ક અને વાંસદા નવસારી ખાતે વાંસદા નેશનલ પાર્ક એમ કરીને ગુજરાતમાં કેટલા છે તો કે ચાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે નેશનલ પાર્ક એટલે કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ઓગણીસો ને બ્યાસીમાં એની સ્થાપના થઈ જામનગર અને દેવભૂમિ દ્વારકા એનું ઓખા મંડળ લાગુ પડે જામનગરનું જોડિયા ક્ષેત્રફળ છે એકસો બાસઠ પોઈન્ટ નવ્યાસી ચોરસ કિલોમીટર બીજા નંબરનું કહેવાય વિશેષતા તો કે ભારતનું પ્રથમ મરીન નેશનલ પાર્ક છે જે છીછરા પાણીમાં આવેલા પરવાળાના ટાપુ ઉપર સ્થિત છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતમાં બીજો નંબર છે આમ ભારતનું પ્રથમ મરીન નેશનલ પાર્ક ઓકે એટલે કે દરિયા જીવસૃષ્ટિ ધરાવતો રાષ્ટ્રીય ઉદ્યાન જે છીછરા પાણીમાં આવેલા પરવાળાના ટાપુ ઉપર સ્થિત છે ડોલ્ફિન જેલીફિશ બોનેલિયા ઓકે એમ્ફિયોક્સસ વિવિધ પ્રકારના કાચબા દરિયાઈ સાપ સી હોર્સ ઓક્ટોપસ વગેરે જળચર પક્ષીઓ આપણને એમાં જોવા મળે છે મોટા ભાગે આપણને પ્રશ્ન એ જ પૂછાય નેશનલ મરીન પાર્ક દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે જામનગર અને ઓખા મને દ્વારકા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ઓગણીસો ને પંચોતેરમાં સ્થાપના થઈ પાસઠ માં ગીર અભયારણ હતું આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ઓગણીસો પંચોતેર માં ગીર સોમનાથ ઉના ખાતે બસો ને અઠાવન પોઈન્ટ એકોતેર ચોરસ કિલોમીટર એટલે આ સૌથી મોટું કહેવાય સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કયું તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન મુખ્ય પ્રાણી તો કે એશિયાટિક સિંહ છે અન્ય પ્રાણીમાં દીપડો ચિત્તલ ઝરક ચોસિંગા નીલગાય કાળિયાર મગર પેગોલિન વગેરે જોવા મળે છે ત્યારબાદ ત્રીજા નંબરે બ્લેક બક નેશનલ પાર્ક એટલે કે કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન ઓગણીસો ને છોતેર માં એની સ્થાપના થઈ વેળાવદર તાલુકો વલ્લભીપુર ભાવનગર ખાતે ચોત્રીસ પોઈન્ટ પાંત્રીસ ચોરસ કિલોમીટર ક્ષેત્ર પર છે મુખ્ય પ્રાણી કયું છે કાળિયાર કાળિયાર ને ઇંગ્લિશમાં કહેવાય બ્લેકબક એટલે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એનું બીજું નામ છે બ્લેકબક નેશનલ પાર્ક અન્ય પ્રાણીમાં ખડમોર છે વરુ છે નીલગાય છે હેરિયાર છે વગેરે જોવા મળે છે ચોથું છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ઓગણીસો ઓગણસીમાં એની સ્થાપના થઈ વાંસદા નવસારી ખાતે ક્ષેત્રફળ ત્રેવીસ પોઈન્ટ એટલે સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતનું પ્રાણીઓ ચિત્તલ છે ઝરક છે દીપડા છે ચોસિંગા છે હરણ છે સાંભર છે વાંસદા વાંદરા છે એ વગેરે જોવા મળે છે તો આ ચાર નેશનલ પાર્ક છે જામનગરને દેવભૂમિ દ્વારકામાં આવેલું મરી નેશનલ પાર્ક પછી ત્યાંથી નીચે ગીર સોમનાથમાં ગીર નેશનલ પાર્ક ભાવનગરમાં બ્લેક બ્લેકબોગ કાળિયાર પાર્ક અને નવસારી વાંસદા ખાતે વાંસદા નેશનલ પાર્ક ઓકે હવે આપણે થોડાક એમના પ્રશ્ન જોઈ લઈએ ફટાફટ ગુજરાતનું પ્રથમ અભયારણ્ય ખાલી જગ્યા છે ભારતમાં અભયારણ્યની સંખ્યા કેટલી છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું અભયારણ્ય ખાલી જગ્યા છે જેસો રીંછ અભયારણ્ય ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે પશુ પક્ષી જે વિસ્તારમાં નિર્ભયતાથી રહી શકે તેમનું સંવર્ધન થઈ શકે અને જે શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે ગુજરાત રાજ્યમાં ખાલી જગ્યા અભયારણ અને ખાલી જગ્યા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો જો ગુજરાતનું પ્રથમ અભયારણ પૂછે તો ગીર કે ગીર અભયારણ ઓગણીસો ને પાસઠ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે તો પંચોતેર ભારતમાં અભયારણ્યોની સંખ્યા કેટલી છે પાંચસો ને તેતાલીસ જેટલા અભયારણો છે ફાઈવ ફોર થ્રી ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું અભયારણ કયું છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું પોરબંદર પક્ષી અભયારણ છે પછી જેસો અભયારણ ક્યાં જિલ્લામાં આવેલું છે બનાસકાંઠામાં ધાનેરા પશુ પક્ષી જે વિસ્તારમાં નિર્ભયતાથી રહી શકે જ્યાં શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવેલું હોય એને શું કહેવાય છે તો કે અભ્યારણ કહેવાય છે ગુજરાત રાજ્યમાં ખાલી જગ્યા અભયારણ છે તો કે ચોવીસ અભ્યારણ છે ચાર રાષ્ટ્રીય ઉદ્યાન છે ચોવીસ અને ચાર રેડી તો આવી રીતે પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકે એકવાર બે વાર આપણે વ્યવસ્થિત જોયેલું હોય તો એના લીધે કોઈ બી પ્રશ્ન પૂછે તો આપણો સાચો પડશે ટીપે ટીપે સરોવર ભરાય આ બધા એવા ટોપિક છે કે જેના રોકડીયા માર્ક્સ આવે પેલા ચોખ્ખે ચોખા ક્યાં એવું ટીક મારો અમરેલી વાત તો પૂરી એક માર્ક્સ રોકડો પૂર્ણાભેરણ ક્યાંય ઉડાંગ પતિ ક્વેશ્ચન બરાબર છે પ્રશ્નો જોઈને જ્યારે જવાબ ટીક થાય આપણી તૈયારી વ્યવસ્થિત હોવી જોઈએ ઓકે બહુ બેઝિકથી એક એક ટોપિક વ્યવસ્થિત લખી પૂરેપૂરું કવર કરવાની કોશિશ કરીએ કે જેથી તમારો માર્ક્સ આગો પાછો થાય નહીં જો મોજ આવતી હોય ઓકે તો સામે એપ્લિકેશનમાં માય પ્રોફાઇલમાં શેર ઓપ્શન આવે એવો હા નો ખબર જ કહું એ કોકદી કોકદી પછી કરાય મેળ આવે તો રોજ કરાય જેમ તમે મને મદદ કરશો એમ હું એ પરીક્ષા આવશે ત્યારે તમને મદદ કરીશ ને અત્યારે તો હું તમને આખો સિલેબસ બનાવીશ પછી પરીક્ષા આવશે ઓકે ત્યારે આપણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીશું ભગવાન શિવની ત્રીજી નેત્ર ખુલશે અને તમારા ઉપર અમી દ્રષ્ટિ પડશે હે એક્ઝામ આવે ત્યારે અત્યારે મોજથી ભણો રેડી ચલો ભલે તો જોઈ લીધો વિડીયો આખો ઓકે જો આખો વિડીયો પહેલાથી છેલ્લા સુધી તમે જોઈ રહ્યો હશે તો તમને લગભગ આઈડિયા આવી ગયો હશે કે કોઈ પણ ટોપિક પરીક્ષામાં કયા લેવલથી શરૂ થાય અને કયા લેવલ સુધી પૂછાય શકે તમને કેટલું આવડતું હતું કેટલું તમને નવું જાણવા મળ્યું ઓકે અને કેટલું તમે નવું સમજા છો ઓકે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને તમે નિર્ણય લઈ શકો ઓકે કે વિડીયોમાં સમય આપ્યા પછી તમને કંઈ ફાયદો થયો કે નહીં હવે તમે એટલી કલ્પના કરો કે જો ત્રણ ચાર કલાક તમે બેઠા હોય હવે આ એક વખત તમે વિડીયો જોયો હજી બે વાર જુઓ ત્રણ વાર જુઓ ચાર વાર જુઓ પછી એ ટોપિક તમારો કેવો થઈ જાય તો કે ઘુઘરા જેવું થઈ જાય રેડી તો મેં આગળ તમને વાત કરી હતી એ પ્રમાણે અલગ અલગ ચાર કોર્સ છે કોર્સ વનમાં ઓકે આ એકસો ને ધારો કે આપણે પંચ્યાસી કોન્સ્ટેબલ માટે ટોટલ પંચ્યાસી ની આસપાસ ટોપિક થાય તો એ પંચ્યાસી ટોપિકમાં નો એક હતો ધારો કે તમે જે પૂરો કર્યો એવી રીતના તમે બીજો પૂરો કરો ત્રીજો પૂરો કરો ચોથો પૂરો કરો એમ રોજ રોજ એક એક પૂરો કરતા જાઓ તો વધીને તમને ચાર મહિના લાગે ચાર મહિનામાં તમે એકદમ આમ હાથી થઈ જાવ ઓકે કે પગ મૂકો એટલે પાણી નીકળે ખ્યાલ પડે છે એના માટે સમય દેવો પડે ઓકે રોજની પ્રક્રિયા છે રોજ તમે જોતા જુઓ તમને લાગે કે મોડું ન કરવું હોય ચાલુ કરવું હોય તો અત્યારે આપણે ચાલુ જ છે ઓકે કોર્સ વન કોર્સ ટુ કોર્સ થ્રી કોર્સ ફોર ચારે ચાર કોર્સ તમારે જેની તૈયારી કરવી હોય એના માટે જનરલ કરવી હોય તો કોર્સ ચાર બેસ્ટ છે ઓકે બધે બધું અંદર આવી જાય છે ઓકે આગળ મેં વાત કરીએ પ્રમાણે કંઈ પણ ડિટેલ જોતી હોય તો નંબર આપેલા છે એના ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો ઓકે ક્લાસ માટે તમે આ પંચોતેર પંચોતેર જીરો બોતેર અથવા તો એની જગ્યાએ ચુમોતેર જીરો પાંચ આઠસો બોતેર આઠસો આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો આ નંબર ઉપર તમે સેવ કરી અને સ્ટેટસ જોઈ શકો છો એપ્લિકેશન માટે આ બે નંબર છે અઠાણું જીરો ત્રણ આઠસો બોતેર જીરો આઠસો આઠસો ઓકે આના ઉપર પર તમે મેસેજ કરી શકો છો અને વધારે કંઈ પણ માહિતી જોઈ શકો છો અથવા તો તમે રોજ સ્ટેટસ પણ જોઈ શકો છો ઓકે ત્યારબાદ ઓકે બીજું તો આમાં કહેતું નહીં ચારે ચાર કોર્સ છે જ તે આપણે આ તો તમે જુઓ એટલે તમને આઈડિયા આવે કે ના ખરેખર ભણીએ તો આપણને યાદ રહી જાય આપણી તૈયારી કરીએ તો આપણે પાસ થઈ જઈએ ઓકે તમને અનુભૂતિ થતી હોય તો ચારે ચાર કોર્સમાં એડમિશન ચાલુ છે વધારો છોકરા ભણે છે ને તમે પણ અંદર ભણી શકો છો રેડી મજા આવતી હોય અને કંઈ પણ વધારે માહિતી જોઈતી હોય તો લઈ શકો બાકી તમને પેમેન્ટ કરવું હોય તો કોઈપણ રીતે ફોન પે ગૂગલ પે પેટીએમથી તમે કોઈપણ રીતે પેમેન્ટ કરી શકો છો કોઈપણ કોર્સ તમારે લેવો હોય તો એ દરેકે દરેક કોર્સમાં ઓકે અહીંયા આપેલો નંબર છે સત્તાણું પંદર આઠસો બોતેર આઠસો બોતેર સત્તાણું પંદર આઠસો બોતેર આઠસો બોતેર આ નંબર ઉપર તમે ગૂગલ પે ફોન પેથી પેમેન્ટ કરી શકો છો એપ્લિકેશનમાં ડાયરેક્ટ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકો છો જેવું પેમેન્ટ કરશો એટ એ ટાઈમ તમારા મોબાઈલમાં એપ્લિકેશન શરૂ થઈ જશે અને આખે આખું કન્ટેન્ટ છે અંદર આવી જશે તમારે ભણવાનું ચાલુ કરી દેવાનું કોઈને આખો ટોપિક આખો કોર્સનો જોતો હોય કોઈ પર્ટિક્યુલર વિષય જોતા હોય ગણિત છે રીઝનિંગ છે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ છે સામાન્ય જ્ઞાન છે જિલ્લા છે તો એ અલગ અલગ પર્ટીક્યુલર વિષય તમે તમે લઈ શકો છો રેડી અત્યારે જે પણ મિત્રો એપ્લિકેશન લેશે એમને બે હજાર એકવીસનું જે આપણું બુકનો સેટ આવશે એ ફ્રી ઓફ કોસ્ટ મળશે વત્તા બે હજાર અને વીસનો અત્યારનો હાલનો જે મટિરિયલનો સેટ છે એ પણ ફ્રી મળશે એટલે જે અત્યારે એપ્લિકેશન મિત્રો લેશે એ તમામને આ ઓફરનો લાભ મળશે હાલનું મટિરિયલ અને બે હજાર વીસનો બુકનો સેટ આ બંને ફ્રીમાં મળશે રેડી તો તમારી અનુકૂળતા હોય કે ના મહેનત કરવા જેવું છે અને મજા આવે છે શીખવા મળે છે અને કંઈક નવું શીખી શકીએ છીએ ઓકે અને આ વખતે આપણે પાસ થવું છે અને તમે છ એક મહિના જેટલો સમય આપી શકતા હોય તો એપ્લિકેશનનો કોઈ પણ એક કોર્સ પસંદ કરી અને આજથી જ ભણવાનું ચાલુ કરી શકો છો બાકી એઝ ઇટ ઇઝ રોજે રોજ આપણે જેટલું અહીંયા તમને ડેમો તરીકે આપીએ છીએ એ તો ચાલુ જ રહેવાનું છે તમે જોઈ શકવાના છો ઓકે કાયમી માટે હે કાયમી માટે તમે જોઈ શકવાનું છે એટલે એની ચિંતા ન કરતા ઓકે હા ભણવાનું ચાલુ કરવું હોય તો મોડું પણ ન કરતા હે જેટલું તમે વહેલું શરૂ કરશો એટલું તમારું વહેલું શરૂ થઈ જશે કંઈ પણ વધારે મદદ જોતી હોય તો તમે ફોન કરી શકો ઓકે અઠાણું જીરો ત્રણ આઠસો બોતેર આઠસો બોતેર અઠાણું જીરો નવ આઠસો બોતેર આઠસો બોતેર તો મળીએ ઓકે નવા વિડીયોમાં નવી માહિતી સાથે બસ આપ જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ મારી એટલે કે સમ્રાટ સામત ગઢવી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત